नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 फिजिक्स में चैप्टर नंबर 3 सुरेख पद पर गति नी ऑलरेडी आपणे शुरुआत ए करेली छे। विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर जे मुद्दानी चर्चा करी थी ए मुद्दानुं नाम हतुं प्रवेग। सौथी महत्वनो पॉइंट ए आपणे लास्ट लेक्चर नी अंदर ए शीख्या हता। मित्रों, प्रवेग में एक वस्तु शीख्या हता के एनुं समीकरण शुं थाय, तो कि वेग में थतो फेरफार ना छेद में समयगाड़ो। सौथी महत्वना पॉइंट विषे ए आपणे लास्ट लेक्चर नी अंदर ए वात करी थी। एना आगळना मां वेग, सरेराश वेग, तत्कालीन वेग जेवा अलग अलग मुद्दानी पण ए आपणे चर्चा करेली हती। त्यारबाद सरेराश अने तत्कालीन वेग ने ध्यान में राखीने આપણે એક ન્યુમેરિકલ પણ એ સોલ્વ કરેલા હતા। પ્રવેગ વિશે વાત કરીએ તો પ્રવેગ કેવી રાશિ કહેવાય? તો કે સદિશ રાશિ। પ્રવેગ કેવી રાશિ કહેવાય છે? હા, સદિશ રાશિ તરીકે એ આપણે એને ગણીએ છીએ। કેમ સદિશ રાશિ? કારણ કે વેગ એ સદિશ રાશિ છે અને પ્રવેગ એ વેગ પરથી આવે છે, એટલા માટે વેગ સદિશ હોવાથી પ્રવેગ પણ કેવી રાશિ કહેવામાં આવે છે? સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આનો એકમ વિચારીએ તો વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ, સમયનો એકમ થાય સેકન્ડ, એટલે છેદમાં સેકન્ડ બે વખત આવ્યા, એટલે સેકન્ડનો શું થવાનો છે? વર્ગ, એટલે એકમ શું થશે? મીટર પર સેકન્ડનો સ્ક્વેર। અને એને ધ્યાનમાં રાખીને જો એનું તમારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો એ લખી શકાય। એમ રેસ ટુ કિલો તો આવતું નથી, એટલે એમ રેસ ટુ ઝીરો, એલ મીટર વન છે, ટી રેસ ટુ ટુ છે, પણ ક્યાં છે? છેદમાં, એટલે વેલ્યુ સામે આવશે માઇનસ ટુ। એમ ઝીરો, એલ રેસ ટુ વન, ટી રેસ ટુ માઇનસ ટુ તરીકે આપણે ઓળખીએ છીએ। ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આના આગળ તત્કાલીન પ્રવેગની પણ એ આપણે વાત કરી હતી। તત્કાલીન પ્રવેગનું સમીકરણ શું બનતું હતું? એ બરાબર ડીવી અપન ડીટી, એ બરાબર ડીવી અપન ડીટી। આમાં બે મુદ્દા આવે, જો આ ધન હોય, જો ડીવી અપન ડીટી કેવા મળે? ધન મળે, કાં તો કેવા મળે? ઋણ મળે। જો ડીવી અપન ડીટી ધન મળે તો આપણે એને શું કહેતા હતા? પ્રવેગ, એટલે કે ધન પ્રવેગની દિશા કેવા, કઈ દિશામાં હોય? તો કે ધન એક્સ દિશામાં હોય। અને જ્યારે ઋણ મળે ત્યારે એની દિશા કઈ દિશામાં હોય? ઋણ એક્સ દિશામાં હોય। આ રીતની આપણે એ માહિતી લાસ્ટ લેક્ચરની અંદર એ શીખેલા હતા, બરાબર? મિત્રો, આજના લેક્ચરની અંદર જે પોઈન્ટ તરફ આગળ વધવું છે એ છે નિયમિત અને અનિયમિત ગતિ। સૌપ્રથમ તો તમારે નિયમિત ગતિ છે, કોઈ પણ ગતિ થઈ રહી છે, માનો કોઈ વાહન ગતિમાં છે, તો એ વાહન કયા પ્રકારની ગતિ કરે છે? મતલબ કે નિયમિત કે અનિયમિત, આ બેમાંથી કયા પ્રકારની ગતિ કરી રહ્યું છે એ શીખવું હોય, એ સમજવું હોય, એ જાણવું હોય, તો આપણને એની વેગની વેલ્યુ ખબર હોવી જોઈએ। એની વેગની કિંમત જો આપણે જાણી શકતા હોઈએ તો આપણે એવું કહી શકીએ કે હા, જે તે ગતિ એ નિયમિત છે કે અનિયમિત ગતિ, વેગ અથવા તો ઝડપ। તો એના માટે એ જે મુદ્દા તરફ આગળ વધવાનું છે, તો એનો પહેલો જે આલેખ, પહેલો જે મુદ્દો છે એ આપણે એવું વિચારીએ છીએ કે ધારો કે પદાર્થ કેવો છે? સ્થિર છે। ધારો કે પદાર્થ કેવો છે? સ્થિર છે। હવે જેમ જેમ સમય આગળ વધે છે એમ એમ પદાર્થ તો કેવો રહે છે? સ્થિર જ છે। સમય ધીમે ધીમે આગળ વધ્યા કરે છે, તો આનો મારે એક્સ એટલે કે સમય, અને એક્સ એટલે કે અંતર, અને ટી એટલે સમય, એક્સ ઓફ ટી નો આલેખ મારે ડ્રો કરવો હોય તો એક્સ વિરુદ્ધ સમયનો આલેખ દોરવો હોય તો કેવી રીતે દોરી શકાય? ખાસ સમજવાનો મુદ્દો છે। આલેખ દોરવા માટે ધ્યાન રાખવાનું વાય એક્સિસ, એક્સ એક્સિસ। પ્રશ્ન થાય કે હવે એક્સ ઓફ ટી, તો આને એક્સને લખવા ક્યાં અને ટીને ક્યાં લખવા, એક્સ અક્ષ પર કે વાય અક્ષ પર? મિત્રો, અહીંયા જે તીરની આગળ હોય પહેલું એ વાય અક્ષ હોય, અને પાછળ હોય એ એક્સ અક્ષ હોય, એટલે હંમેશા વાય વિરુદ્ધ એક્સનો જ આલેખ દોરાય, વાય અક્ષ વિરુદ્ધ એક્સ અક્ષનો જ આલેખ દોરાય। હા, ધ્યાન રાખજો, પહેલું હોય એ વાય અક્ષ કહેવાય, અહીંયા એક્સ સ્થાનાંતર છે, જે ક્યાં આવશે? વાય અક્ષ પર આવશે, વાય વિરુદ્ધ એક્સ એટલે ટી, એ ક્યાં આવશે? સ્થાનાંતર આવશે। ક્લિયર થઈ ગયું? માની લો કે અહીંયા લખ્યા 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ,
માની લો કે લાઈક 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, વોટ એવર. ઓકે, નાવ પદાર્થ આપણો કેવો છે? સ્થિર છે. માની લો કે કોઈ પદાર્થ એ એક્સ બરાબર કેટલા સ્થાને પડી રહ્યો છે? 30. એટલે કે પદાર્થ એક્સ બરાબર 30 મીટર અંતરે છે. હવે એક્સ બરાબર 30 મીટર અંતરે પદાર્થ કેવો છે? ભાઈ સ્થિર છે. સ્થિર એટલે પોતાનું સ્થાન સમય વધતો જશે તો પણ બદલશે નહીં. મતલબ કે એક્સ બરાબર હાલમાં કેટલું અહીંયા વેલ્યુ કહેવાય? 0. 0 એટલે 0 જ રહેવાનો, સ્થિરનો સ્થિર જ પદાર્થ રહેવાનો, એટલે એ ત્યાંનો ત્યાં જ રહેશે. ત્યારબાદ 1 પર આવશે તો બી એનું સ્થાન બદલાતું નથી, એટલે સ્થાન એ 30 પર ને 30 પર જ રહે, પણ સમય એ કેવો વધે આગળ. ત્યારબાદ 2 પર, ત્યારબાદ 3 પર, એટલે આ તમને કેવી રેખા મળશે? સુરેખ લાઈન મળશે. ખબર પડે છે? બોલું છે, એક્સ ઓફ ટી નો આલેખ સુરેખા મળે, મતલબ કે એક સીધી લીટી મળે, સળંગ લીટી મળે. ક્યારે? જ્યારે પદાર્થ એ કેવો હોય? સ્થિર હોય ત્યારે. ઇઝ ઇટ ક્લિયર? ઘણી કન્ડિશન છે. નંબર 2, આ પહેલી કન્ડિશન થઈ. હવે નંબર 2 જે આપણો મુદ્દો છે, પદાર્થ નિયમિત ગતિ ક્યારે કરતો હોય? પદાર્થની ગતિ એ નિયમિત થઈ રહી છે એવું ક્યારે કહી શકાય? તો એના માટે પણ આપણે આલેખ દોરીએ. કેવી રીતે? સમજો, આલેખ પરથી તો ઘણી બધી વસ્તુ એ તમે શીખી શકશો. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આપણે એક્સ ઓફ ટી નો આલેખ દોરીએ છે. એટલે અહીંયા એક્સ ઓફ એક્સ મીટરમાં અને અહીંયા ટી સમયમાં, એટલે કે એક્સ એક્સ પર સેકન્ડમાં. નેક્સ્ટ, નાવ આનું ઉગમ બિંદુ 0. પદાર્થ હાલમાં એવું માની લો કે 0 બિંદુ પરથી પોતાની શું કરે છે? ગતિની શરૂઆત કરે છે. ટી બરાબર પણ 0 અને એક્સ બરાબર પણ 0. હવે પદાર્થ સરખા સમયમાં એ શું કરે છે? એક સરખું અંતર કાપે છે. મતલબ એનો મતલબ એવો થાય કે અહીંયા લખીએ છીએ, માની લો કે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ. અહીંયા 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50. ઓકે, નાવ માની લો કે આ જે પદાર્થ છે એ 1 સેકન્ડ થાય છે ત્યારે 10 મીટરનું અંતર કાપે છે. એટલે આ 10 મીટર થાય, અહીંયા 1 સેકન્ડ થાય. હવે નિયમિત છે કે નહીં એ દર્શાવવા માટે બીજી સેકન્ડ થાય ને ત્યારે પણ તમારું બીજું 10 મીટર અંતર કપાવવું જ જોઈએ. મતલબ કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે. જોઈ શકો તમે, એક આ 3 તો 30, 4 તો 40, 5 તો 50. મતલબ કે એવરી સેકન્ડ, દરેક સેકન્ડે પદાર્થ એ એક સરખું અંતર કાપે છે. અને જો આવું શક્ય બનતું હોય, જો આવી કોઈ ગતિ થતી હોય, તો આ પ્રકારની ગતિને એક કેવી ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે જે પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થને એ ગતિને શું કહેવામાં આવે છે? નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો લખી શકાય અહીંયા, પદાર્થ જ્યારે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે તો તેવી ગતિને એ કઈ ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તેવી ગતિને એ કઈ ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. સમજમાં આવે છે વાત? મુદ્દો ખાસ સમજો. આ ટોપિક જે છે એ તમને ક્લિયર થશે તો અનિયમિત ગતિ તો એમનેમ ખબર પડી જશે. હવે જો નિયમિત એટલે શું ખબર પડી? એક સેકન્ડ થાય, માનો કે એક સેકન્ડમાં 1 મીટર અંતર કપાય તો બીજી સેકન્ડમાં પણ 1 મીટર અંતર થવું જોઈએ, ત્રીજી સેકન્ડમાં પણ 1 મીટર અંતર થવું જોઈએ, 5 સેકન્ડ હોય તો 5 મીટર અંતર કપાવવું જોઈએ, 10 સેકન્ડ હોય તો 10 મીટર અંતર કપાવવું જોઈએ. પણ એની એવરી સેકન્ડને પણ તમારે ધ્યાનમાં રાખવું પડે છે. ખબર પડી ગઈ? અનિયમિત ગતિ એ કોને કહેવાય? જો નિયમિત ખબર પડી ગઈ તો અનિયમિત એટલે આનું એક્ઝેક્ટ રિવર્સ. સરખા સમયમાં સરખું અંતર કપાતું ના હોય તો એ દરમિયાન જે ગતિ થઈ છે તેને શું કહેવામાં આવે છે? અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આગળ. નેક્સ્ટ જોઈએ, જો ગતિ દરમિયાન પદાર્થના
વેગમાં ઘટાડો થાય તો શક્ય છે એવું? હા છે જ ને, શક્ય કેમ નહીં, વાહન આપણે ચાલુ કરીએ છીએ તો 40 પર 50 પર 60 પર પછી ઊભું રાખતા જ નહીં એને, ઓબ્વિયસલી ઊભું રાખીએ છીએ, અને એના માટે પછી 50 હોય તો 40 30 20 10 5 શૂન્ય પર આવવું પડે આપણે, બરાબર? તો ગતિ દરમિયાન પદાર્થના વેગમાં એ ઘટાડો થાય તો, તો એના માટેનો આલેખ કેવો આવે? એક્સ ઓફ ટીનો દોરવો હોય તો સર પ્રશ્ન થાય કે એના માટે કેવો આલેખ દોરી શકાય? બહુ બહુ સિમ્પલ અને સારો પ્રશ્ન છે. એક્સ વિરુદ્ધ ટી એટલે કે સમય વિરુદ્ધ, સોરી, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરી રહ્યા છે આપણે. વાય વિરુદ્ધ એક્સ આવે એટલા માટે હંમેશા વાય અક્ષને વાય પર લખીશું અને એક્સ અક્ષને એક્સ અક્ષ પર લખીશું. આ જે છે એ કેરેક્ટર બતાવે છે, એવું ના માનતા કે આ એક્સ સર વાય બોલે છે અને વાય એક્સ બોલે છે, એવું નથી. આ એક્સ એટલે શું દર્શાવે છે? સ્થાન બતાવે છે, સ્થાન. અને આ ટી શું બતાવે છે? સમય બતાવે છે. ક્લિયર? આ સ્થાન એ પહેલું છે, એરાની આગળ છે, એટલે આપણે આલેખ દોરીએ ત્યારે એ વાય અક્ષ પર લેવાનું, વાય એક્સિસ પર લેવાની. અને ટી એ સમય છે, સમયને આપણે એક્સ અક્ષિસ પર લઈએ. એરાની આગળ હોય એ વાય અક્ષ, એરાની પાછળ હોય એ એક્સ અક્ષ. હંમેશા આ રીતનો તમને જો સિમ્બોલિક વેલ્યુ આપેલી હોય ને ત્યારે એને એક્સ અક્ષ પર બતાવો કે વાય અક્ષ પર બતાવો, એના માટે વાય અક્ષ વિરુદ્ધ એક્સ અક્ષ જ આવે. નેક્સ્ટ, આ ઉગમ બિંદુ 0. હવે અહીંયા લખ્યું છે કે પદાર્થના વેગમાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. ઘટાડો થઈ રહ્યો છે એનો મતલબ સમજીએ. 1 2 3 4 5 સેકન્ડ લઈએ. 1 મીટર 2 3 4 5 મીટર લઈએ. આ મીટર છે અને સેકન્ડ છે. ક્લિયર છે? હવે કોઈ એવો એક સમય લઈએ છે કે જ્યારે પદાર્થ કેટલા મીટર પર છે? 5 મીટર પર છે. 5 મીટરથી એના વેગમાં ક્રમશઃ એ શું જોવા મળી રહ્યો છે? ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે 1 સેકન્ડ 5 મીટર છે, 1 સેકન્ડ વધે ત્યારે ક્યાં આવે છે? 4 પર, બીજી સેકન્ડે 3 પર, ફરીને સેકન્ડે 2 પર, ફરીને સેકન્ડે 1 પર. આ રીતે એનો વેગ ક્રમશઃ એ શું જોવા મળે છે? ઘટતો જોવા મળે છે. એની ડાયરેક્શન બતાવી હોય તો તમારા આલેખની ડાયરેક્શન એ ડાઉનવર્ડ છે, નીચેની તરફ હોય, અને જ્યારે અપવર્ડ ડાયરેક્શન હોય ત્યારે એવું માને છે કે આપણે પહેલું ચરણ કહેવાય, એટલા માટે એ ધન હોય. પણ જ્યારે ડાઉનવર્ડ એટલે કે નીચેની તરફ આવતી હોય ને વેલ્યુ, ત્યારે એ કઈ કિંમત કહેવાય? ઋણ વેલ્યુ કહેવાય. સર, આની કિંમત ઋણ કેમ? સમજવું હોય તો કેમ તમે આને ઋણ કહો છો? સમજાવીએ. માની લો કે પહેલું પ્રારંભિક સ્થાનેનું કયું થવાનું છે? 5 મીટર. માની લો કે આપણે ક્યાં લગીન લઈએ છીએ? આપણે એને 3 લગીન લઈએ છીએ. 3 આગળ એની સેકન્ડ કેટલી આવે છે? 2 આવે, ધ્યાન રાખજો. માનો કે પદાર્થ ક્યાં આવ્યો? 3 મીટર પર આવી ગયો, અહીંયા આવ્યો. અને આ 3 મીટર એનું કયું સ્થાન થશે? અંતિમ સ્થાન. 0 એ તમારું કયું સમય થશે? પ્રારંભિક સમય. 2 એ તમારો કયો સમય થશે? અંતિમ સમય. શાંતિથી સમજો. આપણે એને નામ આપી દેવું હોય તો શું અપાય? આને X1 પ્રારંભિક સ્થાન, આને X2 અંતિમ સ્થાન, આને T1 પ્રારંભિક સમય, આને T2 અંતિમ સમય. હવે આપણે શોધવું છે કઈ વેલ્યુ? વેગ. ઘટે છે કે વધે છે એ જ શોધવું છે ને આપણે. તો વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એટલે અહીંયા કયું છે? અંતિમ સ્થાન X2 માઇનસ પ્રારંભિક સ્થાન કયું છે? X1 ના છેદમાં અંતિમ સમય કયો છે? T2. પ્રારંભિક સમય કયો છે? T1. હવે કિંમતો મૂકો આલેખ પરથી. X2 કેટલી છે? 3 માઇનસ X1 કેટલી છે? 5 છેદમાં T2 કેટલા છે? 2. T1 કેટલા છે? 0. વિદ્યાર્થી મિત્ર, 3 માંથી 5 જશે તો જવાબ શું આવશે? -2 ના છેદમાં 2. વેલ્યુ શું આવશે? -1 મીટર પર સેકન્ડ. કેમ? કારણ કે વેગ જોઈ લો, નાની વેલ્યુમાંથી મોટી વેલ્યુ તમે બાદ કરો છો ને, એટલા માટે વેલ્યુ શું આવે છે? નેગેટિવ આવે છે, માઇનસ આવે છે. હંમેશા તમારે વેગનું સ્થાનાંતર શોધવું હોય તો અંતિમમાંથી જ પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. કોઈ પણનો તફાવત શોધવો હોય તો અંતિમ તફાવતમાંથી જ પ્રારંભિક તફાવત તમારે એ બાદ કરવો પડે. ઇઝ ઇટ ઓકે? એટલા માટે મેં એસ્પેશિયલી વર્ડ શબ્દ એ શું લખ્યો છે અહીંયા? વેગ લખ્યો છે, ઝડપ નહીં લખી મેં. જો હું ઝડપ લખત તો મારે મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ બાદ કરવી પડત, કારણ કે ઝડપને દિશા સાથે કોઈ લેવા દેવા નથી.
એને ઉપર જતી હોય ગતિમાં, આલેખ ઉપર જાય છે નીચે જાય છે, ઝડપને કોઈ લેવા દેવા નથી, ઝડપ અદિશ રાશિ છે, જ્યારે અહીંયા વેગ જે છે એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે, એટલા માટે એને તમારે દિશા સાથે ધ્યાનમાં લેવું પડે, એના સ્થાન જોવા પડે તમારે, ક્લિયર? એટલા માટે આ રીતનો તમારો ડાઉનવર્ડ્સ ગ્રાફ એ તમે દોરી શકો છો. અને હવે નેક્સ્ટ તરફ જઈએ જે છે અનિયમિત ગતિ. નેક્સ્ટ મુદ્દો, ચોથો નંબરનો પોઈન્ટ જેના તરફ જઈએ, શું કરીએ છે, અનિયમિત ગતિ. અનિયમિત ગતિ કોને કહી શકાય, ક્યારે આપણે કહી શકીએ કે હા અનિયમિત ગતિ થઈ રહી છે? તો એના માટે સિમ્પલ ડેફિનેશન એ તમે સમજાવી શકાય. નિયમિત ગતિનો એક્ઝેક્ટ ઓપોઝિટ વર્ડ તમારે યાદ રાખવાના, જે પદાર્થ જુદા જુદા સમયે, જુદા જુદા સમયે જુદું જુદું અંતર કાપે, જુદું જુદું અંતર કાપે છે, તો તેવી ગતિને એ કેવી ગતિ કહેવામાં આવે છે, અનિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. સમજાય એવો જ પોઈન્ટ છે, એકદમ સિમ્પલ. સમય અને અંતર એ એક સરખા હોતા નથી, એવી ગતિ. મતલબ કે એક સેકન્ડ, માનો કે આપણે વેહિકલ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણી હજુ સ્થિર છે, ત્યારે સ્પીડ 0 છે. હવે ધીરે ધીરે આપણે એક્સેલરેટર પ્રવેગ વધારીશું ત્યારે ધીમે ધીમે પદાર્થની ગતિ 10 આવશે, ત્યારબાદ 20 આવશે, ત્યારબાદ 30 આવશે, ત્યારબાદ વચ્ચે ટ્રાફિક આવ્યો અથવા બમ્પ આવ્યો તો આપણે 25-20 ઘટાડીશું પણ ખરા, ફરી પાછા વધારીએ, ફરી પાછા ઘટાડીએ, એટલે વધ ઘટનો જે ગ્રાફ છે એ તમારો જળવાઈ રહે, એટલે એ વેલ્યુ તમારી હંમેશા સમાન રહે નહીં. તો એવી ગતિને કેવી ગતિ કહેવામાં આવે છે, અનિયમિત ગતિ તરીકે એ આપણે ઓળખવામાં આવે છે. હવે વિચારવાની બાબત એ છે કે આપણે એક્સ ઓફ ટી નો આલેખ મારે દોરવો છે, એક્સ ઓફ ટી. તો અહીંયા એક્સ લઉં છું સ્થાન, અહીંયા વાય લઉં છું સમય. નાવ હવે વિચારીએ કે અનિયમિત ગતિ એટલે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 10, આ 20, આ 30, આ 40, આ 50, આ 60, વોટ એવર તમારે આગળ લઈ શકાય. અનિયમિત ગતિ, માનો કે પદાર્થ 10 મીટર પરથી સ્ટાર્ટ કરે છે, ધીમે ધીમે એનો વેગ પહેલાં શું થાય છે, વધે છે, પછી પાછો ધીમે રહીને વેગ ઘટે છે, ફરી પાછો વધે છે, ફરી વધે છે, ફરી એકદમ ઘટે છે, ફરી પાછો વધે છે, એટલે આની કોઈ તમારી એ લિમિટ હોતી નથી. તમને ખબર ના હોય કે તમારો વેગ એ એક સેકન્ડમાં એક સરખો વધવો જોઈએ. ઇન શોર્ટ, જુદા જુદા સમયમાં જે અંતર કપાય છે એ બધું અંતર એ કેવું છે, એકદમ અલગ અલગ છે, જુદું જુદું છે. તો આ પ્રકારની જે ગતિ થઈ રહી હોય તો એવી ગતિને કઈ ગતિ તરીકે ઓળખવામાં આવે છે, અનિયમિત ગતિ તરીકે એ ઓળખવામાં આવે છે. અનિયમિત ગતિ પાછળ જવાબદાર વસ્તુ શું, કઈ વસ્તુ, તો કે એનો પ્રવેગ અથવા એનો વેગ. વેગમાં ઓબ્વિયસલી એ શું જોવા મળે, વધારો ઘટાડો જોવા મળતો હોય, વેગમાં વધારો ઘટાડો જોવા મળે તો એ વેગ કોના સાથે સંકળાયેલો છે, તો કે પ્રવેગ સાથે. તો એ પ્રવેગ પણ એ ધીમે ધીમે શું થાય, વધઘટ જોવા મળતો હોય છે. ક્લિયર? તો આ રીતે તમે નિયમિત ગતિ અનિયમિત ગતિ વિશેની પણ ચર્ચા કરી શકો છો. નેક્સ્ટ, તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે આપણને કોઈ આલેખ આપેલો હોય, એ આલેખ પરથી આપણે કઈ ગતિમાં કેટલો વેગ, ધન છે, ઋણ છે કે શૂન્ય છે, એ કેમનું જાણી શકીએ, વેગની વેલ્યુ ધન છે, ઋણ છે કે શૂન્ય છે, એ કેમનું નક્કી શકાય. તો નેક્સ્ટ મુદ્દો જોઈએ છે, વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય તે નક્કી કરવું. સમજો ખાસ, કયા ગતિ દરમિયાન વેગનું મૂલ્ય ધન છે, ક્યારે ઋણ છે અને ક્યારે શૂન્ય છે. આપણે પહેલી કન્ડિશન જોઈએ, એમાં એક આલેખ એક્સ ઓફ ટી નો દોરીએ. ખાસ સમજો, સ્થાન વિરુદ્ધ સમય, ઉગમ બિંદુ 0. માની લો કે કોઈ ગતિ થઈ રહી છે અને આપણે એનો ગ્રાફ દોર્યા છે અને એ ગ્રાફ આપણને કંઈક આવો મળે છે.
सीधी रेखा पण डायगोनल। तो आ इंडिकेट शू करे छे? तो के सरखा समय में सरखू अंतर कपाय छे। आ लाइन शू इंडिकेट करे छे? सरखा समय में एक सरखू अंतर कपाय छे। अने बीजू कई दिशा तरफ जई रह्यु छे? अपवर्ड डायरेक्शन, ऊपर तरफ, એટલે કે હંમેશા સ્થાન આગળ જાય છે અને એના માટે એનો વેગ એ શું થાય વધે છે અને વેગ વધે છે મતલબ કે સ્થાન બદલાય છે, સ્થાન એટલે સ્થાનાંતરે વધે છે મતલબ એનો વેગ હંમેશા કેવો મળશે તમને? ધન જ મળે, વેગ હંમેશા કેવો મળે? ધન મળે। ઓકે, આ રીતનો કોઈ ગ્રાફ દેખાતો હોય તો એમાં સ્થાનાંતર એટલે કે સરેરાશ વેગ હંમેશા કેવો મળે? ધન જ મળે। કેમ? કારણ કે સ્થાનાંતર એનું શું મળે? ધન મળતું હોવાથી। નંબર ટુ, બીજી કન્ડિશન માટે જો આપણે આલેખ દોરીએ તો કંઈક આ રીતની કન્ડિશન હોઈ શકે। એક્સ અહીંયા, ટી અહીંયા, ઝીરો, કોઈ કન્ડિશન એવી છે કે જેની અંદર વેગ આ રીતે નીચેની તરફ આવી રહ્યો છે, ડાઉનવર્ડ્સ નીચે તરફ, તો અહીંયા તમે સ્થાનાંતર શોધશો ને તો એ સ્થાનાંતર એ કેવું મળશે તમને? ઋણ મળશે। કેમ? કારણ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અહીંયા પ્રારંભિક સ્થાન મોટું હશે, અંતિમ સ્થાન નાનું હશે, નાનામાંથી તમે મોટું બાદ કરશો, ઓબ્વિયસલી સ્થાનાંતરનું મૂલ્ય કેવું આવશે? ઋણ મળશે। હવે સ્થાનાંતર ઋણ મળશે તો વેગનું તો સમીકરણ છે, સ્થાનાંતરના છેદમાં સમયગાળો, સ્થાનાંતર ઋણ, તો ઓબ્વિયસલી વેગની વેલ્યુ પણ કેવી મળવાની છે? ઋણ। એટલે આના પરથી એ વેગ કેવો મળશે? ઋણ મળે। વેગની વેલ્યુ અહીંયા કેવી મળશે? ઋણ એ મળશે તેમ કહી શકાય। અને નંબર થ્રી, કદાચ નંબર ત્રણ, કદાચ ગ્રાફ તમને કંઈક આ રીતનો મળે છે, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, ગ્રાફ તમને ક્યાંક પદાર્થ અહીંયા છે અને સીધો જ મળે છે, સીધો જ મળે છે મતલબ કે એનું સ્થાનાંતર થતું નથી, એટલે અહીંયા સ્થાનાંતર કેટલું મળે તમને? શૂન્ય મળે। સ્થાનાંતર શું મળે? શૂન્ય મળે। અને સ્થાનાંતર શૂન્ય તો વેગ પણ શું મળે? શૂન્ય જ મળે। સમજાઈ ગયો પોઈન્ટ? ઇઝ ઇટ ઓકે? તો આ રીતે તમે આ મુદ્દાની એ ચર્ચા કરી શકો છો। તો મિત્રો, આજના આ સેશનની અંદર તમે બે મહત્વના પોઈન્ટ શીખ્યા, જે છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। નિયમિત ગતિ કોને કહેવાય? તો કે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો તે દરમિયાન થતી તે રીતે થતી ગતિને નિયમિત ગતિ કહેવાય। અનિયમિત ગતિ એટલે જે પદાર્થ જુદા જુદા સમયમાં જુદું જુદું અંતર કાપે તો તે દરમિયાન થતી ગતિને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખીશું। હવે કોઈ પણ ગતિ થતી હોય તો એ વેગ ધન છે, ઋણ છે કે શૂન્ય છે એ કેવી રીતે ખબર પડે એની પણ આપણે ચર્ચા એ આ લેક્ચરમાં કરી છે। સરસ રીતે એ આને તૈયાર કરજો, નોટ ડાઉન કરજો અને એના વિશેનું હોમવર્ક પણ તમને આપવામાં આવેલું છે તો એ પણ સારામાં સારી રીતે કરજો। નેક્સ્ટ ટોપિકની અંદર નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તરફ આપણે એ આગળ વધવાના છે। ઓકે, થેન્ક યુ।